સરકારી ભરતીની તૈયારી કરતા ગુજરાતના યુવાનો હવે સાવધાન થઈ જાઓ. જી હા, જો સરકારી નોકરીની લાલચમાં તમે પણ પૈસા આપીને સેટિંગ કરવાનું વિચારી રહ્યા છો તો તમે નોકરી તો નહીં પરંતુ તમારા પૈસા પણ જશે. નોકરીની લાલચમાં તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે. નકલી નોકરીના લેટર આપીને ગઠિયાઓ ગુજરાતના યુવાનો પાસેથી ખૂબ મોટી રકમ પડાવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે મહાઠગોનો પર્દાફાશ કર્યો છે. ફોરેસ્ટ ગાર્ડ તરીકે ગુજરાતના યુવાનોને નિમણૂક પત્રો આપી પૈસા પડાવતી ગેંગનો યુવરાજસિંહે પર્દાફાશ કર્યો, જેમાં યુવરાજસિંહે એવી માંગ કરી છે કે નોકરીના નામે ઠગતા લોકો સામે ગુજરાત પોલીસ હવે કડક કાર્યવાહી કરે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી કરતા યુવાનોને પણ તેમણે ચેતવ્યા કે કોઈ પણ જાતના ઝાંસામાં ન આવે, નહીં તો તમારી સાથે પણ લાખો રૂપિયાની છેતરપિંડી થઈ શકે છે. આ જે એપોઇન્ટમેન્ટ લેટર છે એ ફોરેસ્ટ ગાર્ડ માટે સૌપ્રથમ ઇસ્યુ કરવામાં આવેલો હતો, પરંતુ આજે કેન્દ્ર સરકારની જે ભરતી હોય એ કેન્દ્ર સરકારના જે લોગા હોય એ લોગાનો ઉપયોગ કરવામાં આવેલો, એ જે સ્ટેમ્પ પેપર હોય એ સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવેલો, અને જે નોકરી આપવાના જે વાયદા વચનો જે આપવામાં આવ્યા એ વાયદા વચનો ગાંધીનગરની અંદર આ જે ભરતી છે એ ભરતી કરવામાં આવશે. અને આ જે લેટર છે એ લેટરની અમે પુષ્ટિ કરી છે. આ લેટર સંપૂર્ણ રીતે એ ફેક છે. આ ફેક એટલે કે ડુપ્લિકેટ નિમણૂક પત્ર આપી અને જે યુવાન છે, જે આશાસ્પદ યુવાનો હોય એના સપનાઓ સાથે રમત રમાઈ રહી છે, એ ઉમેદવારોને આ નંબર ઉપરથી ફોન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારી નોકરીનું ફાઇનલ થઈ ગયું છે, તમારે 101 એકાઉન્ટ નંબર આપવામાં આવે છે. એ એકાઉન્ટ નંબરના માધ્યમથી સૌ પ્રથમ જે પહેલું જે ટ્રાન્ઝેક્શન છે એ 550 રૂપિયાનું, પછી બીજું જે ટ્રાન્ઝેક્શન છે એ 2500 રૂપિયાનું, ત્રીજું જે ટ્રાન્ઝેક્શન છે એ 25000 રૂપિયાનું એ કરાવવામાં કહી શકાય કે માહિતી આપવામાં આવે છે. અને જે ભોગ બનનાર જે ઉમેદવાર છે તે જોવા જઈએ તો મૂળતઃ ગાંધીનગરના છે.